નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજથી ફાઇનલી જે કોલેજો છે એ ચાલુ થઈ જનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આજથી કયા વર્ષના વિદ્યાર્થીઓની કોલેજ ચાલુ થશે, અને જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમનું હજુ એડમિશન પણ થયું નથી, તો આ વિદ્યાર્થીઓની જે કોલેજો છે એ ક્યારથી ચાલુ થવા જઈ રહી છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે કોલેજો છે એ ચાલુ થઈ ગઈ છે અને કોલેજની આવી તમામ અપડેટ છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમારા પૂરેપૂરા 4 વર્ષનું જે કોલેજ છે એ તમામે તમામ વર્ષ દરમિયાન પૂરી પાડવામાં આવશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કોલેજમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ. પ્રથમ વર્ષમાં પ્રવેશની અનિશ્ચિતતા, એટલે કે જે વિદ્યાર્થીઓ છે કોલેજની અંદર ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે એમના માટે નવા શૈક્ષણિક સત્રનો આજથી આરંભ થશે. તો સેમેસ્ટર એકની અંદર હજુ પ્રવેશની પણ અનિશ્ચિતતા છે, તો એમની કોલેજ ક્યારથી ચાલુ થશે એના રિલેટેડ પણ આપણે પછી વાત કરવાના છીએ. કોલેજો શરૂ થશે પરંતુ બીજા અને ત્રીજા વર્ષમાં જ અભ્યાસ શરૂ થઈ શકશે, એટલે કે આજથી કોલેજો શરૂ થનાર છે પરંતુ હાલમાં માત્ર બીજા અને ત્રીજા વર્ષના અંદર જ અભ્યાસ ચાલુ થઈ શકશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને જેઓ બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે જ કોલેજ આજથી ચાલુ થઈ જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે કામગીરી થશે કે નહીં તેની દિવધા, એટલે કે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જે 15 સરકારી યુનિવર્સિટી છે એમના માટે એક કોમન એકેડેમિક કેલેન્ડર છે એ બહાર પાડવામાં આવે છે અને તમામે તમામ યુનિવર્સિટીઓ છે એને ફોલો કરવાનું હોય છે. તો આ વર્ષે એ પ્રમાણે કામગીરી થશે કે નહીં એ ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમની પ્રવેશ પ્રક્રિયા પણ હજુ સુધી પૂરી થઈ નથી. ઉનાળુ વેકેશન બાદ 24 જૂનથી 14 ડિસેમ્બર સુધી પ્રથમ શૈક્ષણિક સત્રમાં 124 દિવસો રહેશે, એટલે કે ઉનાળુ વેકેશન છે એ તમારું 23 જૂનના રોજ પૂરું થયું. આજે 24 જૂનથી 14 ડિસેમ્બર સુધી તમારું પ્રથમ સત્ર છે, એટલે કે પ્રથમ સેમેસ્ટર છે એ રહેશે, અને એની અંદર તમારે કુલ 124 દિવસ છે એ કોલેજમાં જવાનું હોય છે. આ વાત થઈ ગઈ સેમેસ્ટર એક રિલેટેડ. હવે આપણે થોડી ડિટેલની અંદર વાત કરી લઈએ તો રાજ્યની તમામ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ કોલેજોમાં આવતીકાલે એટલે કે 24 જૂનથી, એટલે કે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. ઉનાળાના વેકેશન બાદ માત્ર બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે, એટલે કે જે અત્યારે વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે કોલેજ છે એ આજથી ખુલી ગઈ છે. પહેલા શૈક્ષણિક સત્રમાં 26 જૂનથી 14 ડિસેમ્બર સુધી 124 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે, એટલે કે જે તમારે 24 જૂનથી આ શાળાઓ ચાલુ થશે અને કુલ 14 ડિસેમ્બર સુધી 124 દિવસે એ કોલેજમાં જવાનું હોય છે. હાલની સ્થિતિ જોતાં એકેડેમિક કેલેન્ડર પ્રમાણે પહેલા વર્ષમાં ખરેખર અભ્યાસ શરૂ થશે કે તેની અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એટલે કે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે, આપણે અહીંયા હું તમને થોડું કહી દઉં તો જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમનું જે કોમન એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ પ્રમાણે જે સેમેસ્ટર એક છે એ 26 જૂનના રોજથી શરૂ થનાર હતું, એટલે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર એકની અંદર આ વર્ષે નવો પ્રવેશ મેળવશે સ્નાતક અને અનુસ્નાતકની અંદર એમના માટે જે નવું વર્ષ છે એ 26 જૂનના રોજથી શરૂ થનાર હતું, પરંતુ જે પ્રવેશ પ્રક્રિયા છે એ મોડી શરૂ કરવામાં આવી અને એને પણ પાછી લંબાવવામાં આવી હતી, ડેટ પણ એક્સટેન્ડ કરવામાં આવી હતી, અને જે એની ડેક્સટેડ ડેટ પ્રમાણે જે પ્રવેશ છે એ હજુ ચાલી રહ્યો છે. તો આ વિદ્યાર્થીઓની કોલેજ ક્યારે ચાલુ થશે એ રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. રાજ્યમાં પહેલા વર્ષમાં પ્રવેશને લઈને અસમંજસ. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં આવતીકાલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી બાજુ પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે આગામી 26મીથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે એવી જાહેરાત કરવામાં આવી છે, એટલે કે જે વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતકની અંદર પહેલા વર્ષની અંદર એડમિશન લે છે એમના માટેની જે કોલેજ છે એ 26મી તારીખથી ચાલુ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમની કોલેજ 26મી જૂનથી ચાલુ થશે એવું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એ હવે થશે નહીં. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે જીકાસ દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ પછી હાલ 5-10% વિદ્યાર્થીઓ પણ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નથી, એટલે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. જીકાસ અને સમજ પોર્ટલ વચ્ચે સંકલનના અભાવે હાલમાં પ્રોફેસરો શું કરવું તેની સમજ પડતી નથી. આ સ્થિતિમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર સિસ્ટમથી જ અજાણ છે. હાલમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેઓ કન્ફર્મ કરવા તૈયાર નથી. બીજી બાજુ પ્રવેશ ઈચ્છે છે તેવા વિદ્યાર્થીઓ કોલેજની ફાળવણી કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગ યુનિવર્સિટીઓ વચ્ચે જ પ્રવેશને લઈને સંકલન નથી, ત્યારે વિદ્યાર્થીઓએ ક્યાં જવું તેની કોઈ પણ જાણકારી આપવા માટે તૈયાર નથી. સરકારી સિસ્ટમથી કંટાળેલા મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે સદ્ધર છે તેઓએ પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવવાનું યોગ્ય માની લીધું છે, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી લીધું છે. જે 15 સરકારી યુનિવર્સિટી છે એના માટે 26 જૂનથી સેમેસ્ટર એકનો અભ્યાસક્રમ ચાલુ થવાનો હતો, પરંતુ હજુ સુધી જે એડમિશન છે એની જ કોઈ કહેવાય કે ફાઇનલ અપડેટ છે એ આપવામાં આવેલી નથી. એડમિશન ક્યારે પૂરું થશે હજુ એના પછી
જે રાઉન્ડ 1, 2, 3 છે એ પૂરા થશે અને એના પછી છે એ છેક કોલેજ ચાલુ થાય એવી અત્યારે શક્યતાઓ લાગી રહી છે. એટલે કે જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે એમની કોલેજ જુલાઈ મહિનાની અંદર ચાલુ થાય એવી શક્યતાઓ રહેલી છે. અહીંયા વધુ પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીને કારણે ઉનાળા વેકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે ગત 7 મેથી 23 જૂન સુધી ઉનાળું વેકેશન આપવામાં આવ્યું હતું, જે આપણે સૌએ માણ્યું છે એટલે આપણને ખબર છે. વેકેશન આવતીકાલથી પૂરું થઈ રહ્યું છે, ત્યારે 24 જૂનથી લઈને 14 ડિસેમ્બર સુધી 124 દિવસ સુધી પ્રથમ શૈક્ષણિક સત્ર રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે દરેક યુનિવર્સિટી અને કોલેજોની 1 જૂનથી 25 જૂન સુધી પહેલા વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવેલી છે. એટલે કે 25 જૂન સુધી તમામે તમામ કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી, પરંતુ જીકાસ દ્વારા ડેટ એક્સટેન્ડ કરવામાં આવી અને એના પછી પણ જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમની ડેટ પણ બીજી વાર એક્સટેન્ડ કરવામાં આવી હતી 10 દિવસ. તો આ રિલેટેડ હવે પ્રક્રિયા છે એ એડમિશનની પ્રક્રિયા 10 થી 15 દિવસ મોડી શરૂ થશે, તો એ પ્રમાણે તમારું એડમિશન છે અને તમારી કોલેજ છે એ પણ 15 થી 20 દિવસ મોડી ચાલુ થશે. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે 26 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે સ્નાતક અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવ્યું છે એમના માટે 26 જૂનથી કોલેજ છે એ ચાલુ થનાર છે. નવા શૈક્ષણિક સત્રની અંદર જે દિવાળી વેકેશન છે એ 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર વચ્ચે 21 દિવસનું રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 14 ડિસેમ્બરે પૂરું કરવાનું રહેશે. બીજું શૈક્ષણિક સત્ર છે એ 16 ડિસેમ્બરથી 28 એપ્રિલ એટલે 106 દિવસનું રહેશે. તો જે આ વર્ષે વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે એમના માટે જે દિવાળી વેકેશન છે એ 27 ઓક્ટોબરથી ચાલુ થશે અને એ 16 નવેમ્બરના રોજ પૂરું થશે. જે પ્રથમ શૈક્ષણિક સત્ર છે એ 14 ડિસેમ્બરે પૂરું થશે. જે બીજું શૈક્ષણિક સત્ર છે એ 16 ડિસેમ્બરે ચાલુ થઈ અને 28 એપ્રિલે પૂરું થશે. એટલે કે જે બીજું સેમેસ્ટર છે એ 16 ડિસેમ્બરથી ચાલુ થશે અને 28 એપ્રિલે એ પૂરું થશે. તો તમારે બીજા સેમેસ્ટરની અંદર કુલ 106 દિવસ છે એટલા દિવસ કોલેજમાં જવાનું રહેશે. આમ આજથી સમગ્ર રાજ્યની તમામ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થઈ જશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજોના પ્રિન્સિપાલ કહે છે કે આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, પરંતુ અભ્યાસ શરૂ થશે કે નહીં તે નક્કી નથી. એટલે કે પ્રોફેસરો આવતીકાલથી કોલેજમાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓ આવશે કે નહીં તે નક્કી નથી. આ સ્થિતિમાં એકેડેમિક કેલેન્ડર પ્રમાણે શૈક્ષણિક સત્ર શરૂ થશે કે નહીં એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એટલે કે કોલેજ તો ચાલુ કરી દેવામાં આવી છે સરકારના નિયમો પ્રમાણે, પરંતુ વિદ્યાર્થીઓ છે એ હજુ કોલેજમાં જતા નથી હોતા. તો મોસ્ટ ઓફ આપણે કહી શકીએ કે 1 જુલાઈથી જે તમારી કોલેજો છે એ નોર્મલ રીતે ચાલુ થઈ જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે આજથી જ્યારે ઉનાળું વેકેશન પૂર્ણ થઈ અને કોલેજો શરૂ થવા જઈ રહી છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.